પરેશ ધાનાણી ક્યારેક બસ ચલાવે છે, ક્યારેક રિક્ષા ચલાવે છે, ક્યારેક સાયકલ ચલાવે છે, તો ક્યારેક બળદગાડું. પરેશ ધાનાણીનું નવું રૂપ આજે રાજકોટમાં જોવા મળ્યું, જેમાં બળદગાડામાં સવાર થઈને જાતે જ ગાડું ચલાવીને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા. તો બે દિવસ પહેલા માલધારીના પહેરવેશમાં પણ સભાને સંબોધતા જોવા મળ્યા હતા. જો કે હટકે અંદાજની સાથે સાથે પરેશ ધાનાણી રાજકીય દાવપેચમાં પણ માહેર છે અને હાલ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ જોરશોરથી પ્રહારો કરી રહ્યા છે, જેમાં આજે વાંકાનેરના જોધપર ગામે પ્રચાર કરતા સિંહ અને હાથીનું ઉદાહરણ આપી ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યા. આ જંગલનો રાજા કોણ? સસલાને પૂછું કે મહારાજ તમે જ રાજા હો ને, હણકાને પૂછું કે મહારાજ તમે જ રાજા હો ને, ઓલા મોરને ઢેલને પૂછું કે મહારાજ તમે જ રાજા હો ને, મહારાજને હવા ઘરી ગઈ, હાથી પાસે જઈ ચીડો, બે વાર પૂછું હાથી તને ખબર આ જંગલનો રાજા કોણ? એને જવાબ ન દીધો. એટલે અભિમાની હાવે છે, જંગલનો રાજા બની ગયો તો હાથીની બાજુમાં જઈને કાનમાં જઈને કીધું, એ હાથીડા ભેરો છો, તને પૂછું છું આ જંગલનો રાજા કોણ? હાથી કઈ બોલ્યો નહીં, હાવજને હોઈડમાં લઈ અને હવામાં ઉલાડ્યો. હવામાં ઉલાડ્યો, હાવજ હેઠો પડ્યો, લોથપોથ થઈ ગયો, હાડકા ભાંગી ગયા. અડધી કલાકે હું આવીને પછી ઊભા થઈને હાથીને કીધું, એલા ભાઈ તને નો ખબર હોય તો ના પાડી દેવાય, કે આમ હવામાં થોડું ઉલાડાય. તમે હાથી છો, ગમે એને હવામાં ઉલાડી ગયો, ગમે એના હાડકા ખોખરા કરી ગયો, ગમે એવા લોકોના અહંકારને ઓગાળી ગયો. બાપ હાથમી તારીખે આ સત્તાના અહંકારને ઓગાળવા 18 વર્ષ એક થજો, સાથે મળી સંગઠિત થઈ 100% મતદાન કરજો. વાર્તાના માધ્યમથી અને કોઈનું પણ નામ લીધા વગર વાર કરવો, એ તો કોઈએ શીખવું હોય તો ધાનાણી પાસે ક્લાસીસ કરવા પડે. હાલ ધાનાણી આક્રમક રૂપમાં જોવા મળી રહ્યા છે અને રોજ નવા નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેવામાં આ હાથી સિંહની વાર્તા તમને કેવી લાગી તે પણ જણાવજો. શનિ મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.